નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું લીના ડ્રાંગર દરિયા વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6 માં જે ચેપ્ટર 3 જોઈ રહ્યા છીએ, સંખ્યા સાથે રમત, એમાં આજે આપણે આગળના લેક્ચરમાં આપણે અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાઓ વિશે જોઈ રહ્યા છીએ. હવે આજે આપણે અહીંયા એકી અને દ્વિકી સંખ્યાઓ વિશે જોવાનું છે. ફરીથી એકવાર આપણે અહીંયા ડિવાઈડ કરી લઈએ કે અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા એટલે શું. તો કે પેલા તો અવિભાજ્ય સંખ્યાઓ એટલે કેવી સંખ્યા, તો કે જે સંખ્યાઓને માત્ર બે જ અવયવ હોય, એક તો એક અને સંખ્યા પોતે. આપણે અવયવમાં જોઈ ગયા છીએ કે દરેક સંખ્યાનો અવયવ એક અને સંખ્યા પોતે તો હોય જ છે. તો જે સંખ્યાઓને માત્ર બે જ અવયવ હોય, એક તો એક અને સંખ્યા પોતે, તો એ દરેક સંખ્યાઓને કેવી સંખ્યા કહેવાય છે, અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય છે. જ્યારે જે સંખ્યાઓને બે થી વધારે અવયવો હોય તેને વિભાજ્ય સંખ્યાઓ કહેવાય છે. એ આપણે જોઈ ગયા હતા. હવે આપણને પ્રશ્ન થાય કે સંખ્યા એક, એકને આપણે અવિભાજ્ય સમજવું કે વિભાજ્ય સમજવું. તો વિચારો કે એકને કેટલા અવયવ હોય, તો કે એકને માત્ર એક જ અવયવ હોય, એક પોતે. બરાબર, એકને માત્ર એક જ અવયવ હોય છે, એક પોતે. તો એક જે છે એ અવિભાજ્ય સંખ્યાઓમાં પણ નથી આવતો, વિભાજ્ય સંખ્યાઓમાં પણ નથી આવતો. જો છે કે એક એ અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા નથી, એટલે ઘણી વાર આપણને કન્ફ્યુઝન થાય કે એક જે છે એને આપણે અવિભાજ્ય ગણવો કે વિભાજ્ય ગણવો. તો એક જે છે એ અવિભાજ્ય સંખ્યા પણ નથી અને વિભાજ્ય સંખ્યા પણ નથી, આ બંનેથી સ્વતંત્ર છે. ત્યારબાદ આપણે આજે જોવાનું છે એકી અને દ્વિકી સંખ્યાઓ. તો કે એકી અને દ્વિકી સંખ્યાઓ, પહેલા તો દ્વિકી સંખ્યાઓ, આમાં માત્ર આપણે એક કોઈ પણ યાદ રાખીએ એટલે આપણને બીજું યાદ રહી જાય. તો કે દ્વિકી સંખ્યા, તો કે દ્વિકી સંખ્યાઓ કોને કહેવાય છે, તો કે 2, 4, 6, 8, 10, 12, 14 વગેરે સંખ્યાઓ કે જે બે ની અવયવી છે, તેથી આ સંખ્યાઓને દ્વિકી સંખ્યા કહેવાય છે. આપણે અવયવી એટલે જોઈ ગયા કે અવયવી એટલે શું, તો કે જે તે સંખ્યા છે એનો ઘડિયો. બરાબર, તો અહીંયા જો કે 2, 4, 6, 8 આ બધા છે બે ના ઘડિયામાં આવે છે. બરાબર, 2 એકા 2, 2 2 4, 2 3 6, 2 6 8. તો અહીંયા જે સંખ્યાઓ બે ની અવયવી છે, એટલે કે જે સંખ્યાઓ આપણને બે સાથે ગુણાકાર કરતા મળે છે, એ બધી સંખ્યાઓને બે ની સંખ્યા કહેવાય છે. ટૂંકમાં બીજી રીતે કહીએ તો એ બધી સંખ્યાઓ કે જેના આપણે સરખા ભાગ કરી શકતા હોય એને આપણે બે ની સંખ્યાઓ કહેવાય છે. એક્ઝામ્પલ તરીકે 2, તો 2 ના આપણે સરખા ભાગ કરવા હોય તો 1 અને 1. પછી 4 ના ભાગ કરવા હોય તો 2 અને 2. 6 ના ભાગ કરવા હોય તો 3 અને 3. એ જ રીતે આપણે 5 ના ભાગ કરવા છે તો 5 ના સરખા ભાગ થઈ શકે છે કોઈ પણ સંખ્યાને કાપ્યા સિવાય, તો 5 ના ભાગ થઈ શકતા નથી. બરાબર, તો એવી દરેક સંખ્યાઓ કે જેના આપણે બે સરખા ભાગ કરી શકાય છે, જેને બે સરખા જૂથમાં વહેંચી શકાય છે, એ બે બધી સંખ્યાઓને બે ની સંખ્યાઓ કહેવાય છે. અને એકી સંખ્યાઓ, અને આ સિવાયની બધી સંખ્યાઓ એકી કહેવાય છે કે જેના આપણે બે સરખા ભાગ કરી શકતા નથી. એક્ઝામ્પલ તરીકે 1 ના આપણે ભાગ કરી શકીએ નહીં, 3 ના ભાગ કરી શકાય નહીં. તો 1, 3, 5, 7, 9, 11, 13 આ બધી સંખ્યાઓને શું કહેવાય છે, એકી સંખ્યાઓ કહેવાય છે. એટલે આ ખાસ કે 2, 4 જે સંખ્યાનો એકમનો અંક, બરાબર, જે સંખ્યાનો એકમનો અંક દ્વિકી હોય એટલે દ્વિકી સંખ્યાઓ કહેવાય છે, જે સંખ્યાનો એકમનો અંક એકી હોય તેને એકી સંખ્યાઓ કહેવાય છે. એટલે આ રીતે આપણે જ્યારે અવયવ કોઈ પણ સંખ્યાના અવયવ શોધતા હોઈએ છીએ ત્યારે આપણને એકી અને દ્વિકી સંખ્યાનો ખ્યાલ હોવો જોઈએ કે એકી સંખ્યાઓને એકી સંખ્યા વડે જ ભાગી શકાય છે, દ્વિકી સંખ્યાઓને દ્વિકી સંખ્યા વડે જ નિશેષ ભાગી શકાય છે. એટલે આ બાબત ખાસ બરાબર ધ્યાન રાખવાની છે કે 2, 4, 6, 8, 10, 12 એ જે સંખ્યાઓના સરખા ભાગ કરી શકાતા હોય બધી સંખ્યાઓને દ્વિકી સંખ્યા કહેવાય છે, જે સંખ્યાઓના સરખા ભાગ થઈ શકતા નથી એ બધી સંખ્યાઓને એકી સંખ્યા કહેવાય છે. એટલે આ તમારે નોટબુકમાં નોટ ડાઉન કરી લેવાનું છે અને આને પાકું કરવાનું છે. હવે આપણે ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. થેન્ક યુ.